જે ભગવાનના સાધુઓને મારે આવા ગામ ધણીને ભગવાન છોકરો ક્યાંથી આપે રાજા ની સંતાન હતો અને ગુણાતીત સ્વામીના કાને આ શબ્દો પડ્યા સ્વામી સંતોને કીધું સંતો કરો ધૂન સંતો કે શેની ધૂન સ્વામી કે આપણને જેને માર માર્યો રાજાને ત્યાં દીકરો નથી આપણે પ્રાર્થના કરીએ એના ત્યાં ભગવાન પારણું બંધી આપે શું આ સંતની કરુણા છે શું હિત ચિંતક આ સંત છે આપણે હોઈએ તો હોય તોય મરી જાય એવી પ્રાર્થના કરીએ ને કે જોજે હવે આપણા મોઢામાંથી આ પ્રકારે અહિતના શબ્દો એ સરી પડતા હોય છે પણ સાચા જનો સંત જનો લક્ષણ આ છે કે ગમે તેવા સંજોગોની અંદર પણ ક્યારેક કોઈનું અહિત કરવાનો વિચાર કરતા નથી આવા સંતને તુલસીદાસ પ્રણામ કરે છે ખાલી કડી વાંચી જઈએ તો આપણને શું લાગે કે સંતજનોને પ્રણામ કર્યા પણ ભગવાન કપડાં પહેરેલા તમામ સંતજનોને પ્રણામ કરવાના નથી પરંતુ જેની અંદર આવા ગુણ છે એવા સંતોને પ્રણામ કરે છે પ્રણામ કર્યા પછી તુલસીદાસ એ સંત સમાગમનું ફળ જણાવતા કહે છે આવા સંતના સમાગમમાં જે માણસ જાય એ કાગડા જેવો હોય એ કોયલ જેવો થાય બગલા જેવો હોય એ હંસ જેવો થાય એ ભગવાન અને સંતનો પ્રતાપ છે પછી આગળ કે છે તુલસીદાસ એવા સંત સમાગમનો મહિમા મહિમા જણાવતા કે છે આવા સંતના સમાગમે શું ફળ પ્રાપ્ત થાય છે જ્યારે અજ્ઞાનનો નાશ થાય ત્યારે અજ્ઞાનનો નાશ થાય ભાગ્યો દયન બહુ જન્મ સમર જીતે સત્સંગમમ ચલ બધે પુરુષો યદાવે આવે જ્યારે આ સંતનો સમાગમ પ્રાપ્ત થાય ત્યારે અજ્ઞાનનો નાશ થાય અને વિવેકનો ઉદય થાય છે સ્કૂલોની અંદર પણ લખ્યું હોય છે વિદ્યા શોભતે વિવેક થી શોભે છે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કહેતા કે વિવેક એ દસમો નિધિ છે એ ખજાના ને સ્થાને છે એ વિવેક ક્યાં ક્યાં રાખવાનો છે તુલસીદાસ કહે છે કે સંતના સમાગમે એ આપણી અંદર વિવેક આવે છે સંતો તો ઘણીવાર વાત કરે છે કે વાણીનો પણ વિવેક રાખવાનો છે એકાદ વાર વાણીનો વિવેક ચૂકાઈ ગયો લોકમાં દુઃખ આવશે જ પ્રમુખ સાંઈ મહારાજ ઘણીવાર કહે છે કે આપણી માં હોય એને મમ્મી કહીએ માતા કહીએ તો રાજી થઈને જમવાનું આપે પણ ઘરે ગયા હોય સ્કૂલેથી છૂટીને અને પછી એમ કહે કે એ બાપની વહુ ખાવાનું પીરસજે હવે બાપની વહુ કે તો માર ધોકો લઈને પાછળ જ પડે ને હવે સંબંધ તો એ જ છે ને બાપની વહુ જ થાય છે ને પણ એમ કહેવાય વાણીનો વિવેક એ જાળવવાનો છે એ વાણીનો વિવેક જો જ્યારે જ્યારે ચૂકાય અત્યારે માણસના જીવનની અંદર સતત દુઃખ આવે છે મુંબઈની અંદર એક ભાઈ પોતાની પત્ની સાથે રહેતા હોય છે એની છોકરી એમબીએ કરવા માટે એ પોતે લંડનની અંદર ગઈ હોય છે માણસ વાણીનો વિવેક ચૂકે તો કેવા દુખ આવી શકે છે આ તરફ પતિ પત્ની વચ્ચે કંઈક ઝઘડો થયો એની પત્ની રીસાઈને પોતાના પિયર પક્ષની અંદર ચાલી ગયા છોકરીને ખબર પડી કે મારી માતા એ પોતે પિયરમાં ચાલ્યા ગયા છે છોકરી માં ભણે માતા રીસાઈને જાય એ આ ઉંમરે શોભે એવું લાગતું નથી એટલે છોકરીએ પોતાની માતાને કીધું કે મમ્મી તું પાછી આપણા ઘરે આવી જા એની મમ્મી બરાબર રિસાઈન ગયા તા કોઈ માનવા તૈયાર નહોતા એટલે છોકરી એના પપ્પાને સમજાવે કે પપ્પા મારી મમ્મીની હશે કંઈક ભૂલ હશે પણ તમે જાઓ સમજાવવા માટે જાઓ તમે નમતું જોખો તમે મહેરબાની કરી અને મારા મોસાળ પક્ષે જાઓ ને મમ્મીને તેડીને પાછા આવો પેલી દીકરીએ બહુ સમજાય એના પિતાશ્રીને એના પપ્પાના મનમાં થયું અને ખરેખર પોતે ગયા પોતાના ડ્રાઈવર સાથે ગયા ગાડી લઈને પોતાના સસુર પક્ષ આગળ ગાડી ત્યાં રાખી ડ્રાઈવરને કીધું બોલાઈ ઘણી રિસ્તો હતી જ અને પછી પેલો બોલાવવા માટે ગયો પેલીને ખબર પડી કે તેડવા આયા લાગે છે અને ઘણો બધો સમય વીત વીતી ગયો હતો આમ તો જવાની ઈચ્છા જ હતી પણ મનમાં અહંકાર હોય ને કોણ તેડવા પહેલા આવે ઘણી તો જવાની ઈચ્છા જ હોય પણ ઘણા વાત જોતા હોય છે કે આવે પછી જઈએ આમ પણ પણ રાહ જ જોતા હતા પણ પછી સામાન લીધો બેગ ની અંદર બધું ભર્યું અને પછી પાછળ ડેકીમાં પેલા નોકરે મૂક્યું અને આગળ નોકર પેલો ડ્રાઈવર હતો એ ગાડી ચલાવવા માટે બેઠો અને પેલા બેને પેલા પતિદેવ તો પાછલી સીટ પર બેઠા હતા દરવાજો ખોલ્યો અને પહેલું વાક્ય શું બોલ્યા લ્યો આવવું પડ્યું ને શું બોલ્યા આવું પડ્યું તરત જ પેલા માણસે દરવાજો ખેંચી અને પેલી બાઈ બેસે પેલા બંધ કરી દીધો ડ્રાઈવરને કે ચલાઈ લે ભલે બેગ આપણા ભેગી આવતી એને અહીંયા રહેવા દે અંતરત જ પાછી લઈને જતા રહ્યા હતા પણ તેડ્યા વગર ગયા જવું પણ જઈ ન શક્યા એક વાણીનો અવિવેક માણસ ક્યાં બગાડી દે છે ઓ શું જરૂર હતી કીધું હોત તો જાત ને સુખ પણ છતાં પણ લ્યો આવું પડ્યું આટલું બોલે છે માણસ એક અવિવેક થઈ જાય છે કંઈક બતાવી દેવાની ભાવના આ બધી તકલીફ એ કરી આપે છે એટલે કે છે વાણીમાં વિવેક રાખવાનો છે ભોજનની અંદર પણ વિવેક રાખવાનો હોય છે જમતી વખતે પણ વિવેક રાખવાનો હોય છે ઘણા માણસો જમતા હોય તો છેક પાંચમા ઘર સુધી સંભળાય એટલા મોટે મોટે દાળના હબળકા લેતા હોય પણ એ પ્રકારે જમવામાં પણ વિવેક હોય રેલા છેક કોણી સુધી ઉતરે પછી જેમ મહારાજ ચાટતા હતા દહીંના રેલા એમ એ પ્રકારે આપણે ચાટીએ કઈ સારું ન લાગે એટલે ખાવા પીવાની અંદર પણ વિવેક રાખવો પડે કોકના ઘરે જમવા બેઠા હોય ને તારે શાહબુદ્દીન રાઠોડ વાત કરે છે ને હાસ્યની અંદર કોકના ઘરે બેઠા હોય કંસાર પીરસાયો હોય અને મોટો સ્વિમિંગ પુલ જેવો ખાડો કરશે અને અંદર પછી કહેશે ઘી પીરસો હવે પેલો ઘી પીરસવા જાય અને પેલો મહેમાનને દુઃખ થાય પેલા યજમાનને ને પેલા છોકરાઓને ઘી પેલી રોટલી ઉપર માંડ સેજ સેજ ઘણા નહીં ઊંધી ચમચી કરીને ઘી ચોખડતા હોય છે ઘરમાં તો સીધી ના કરે ઊંધી રાખી નીચે ભાખરી પર ઘસી નાખે પૂરું થઈ જાય પણ આ પેલા કંસાર ની અંદર આટલો મોટો ખાડો કર્યો અને એમાં ઘી પીરસવાનું અને પછી પેલો મહેમાન પેલો યજમાન પીરસવા થાય વધારે પડી જશે તો એટલે ધીમે ધીમે પીરસતો હોય અને પેલો જે મહેમાન બન્યો હોય એ જાતે પકડે કે આપો આપો ચિંતા ના કરો હું પકડી રાખું છું એમ કરીને જાતે વધારે નમાવતો જાય જાતે હા કે બસ બસ રાખો રાખો એમ કરીને વધારે નમાવતો જાય અને ખરેખર વધારે પડી જાય એટલે કે ઓ વધારે પડી ગયું વાંધો નહીં કે આ ઘરમાં ખીચડીમાં જ ઘી ઢોળાયું છે પાછો પોતે બોલે મહેમાનને ના બોલવાનું યજમાન બોલે તો ચાલે પણ આ પોતે બોલે હવે પેલા યજમાનને શું લાગતું હોય ખીચડી માં ઢોળાવ્યું કે રાખમાં ઢોળાવ્યું આ તું મારા ઘરે ખાવા આવ્યો છોકરાને જમાડ તો કઈ ખારું થઈને પાછું વળતર મળત પણ આવું પણ કોકના ઘરે જમવા જઈએ એમાં પણ વિવેક એ રાખવાનો હોય છે થાળીની અંદર જે કઈ મૂક્યું હોય નહીં હોટલમાં જતા હોય છેલ્લે બધું કઈક થોડુંક બાકી રાખે કઈ કઈક પ્રકારનો વિવેક હોય છે કઈક પૈસાનું બિલ આવે ને પછી બે પાંચ રૂપિયા છૂટક રોકડ વધી હોય ને પરચુરણ એને ટિપ્સ આપી એવું કઈક કહેતા હોય છે પેલા વેઇટર માટે કઈક મૂકીને આવતા હોય છે કેવો વિવેક હોય છે કઈક હોટલમાં જઈએ જાત જાતનો ખાવા પીવાનો પણ વિવેક એકવાર સંત કબીર લાહોરના રાજમાર્ગ ઉપરથી પસાર થતા હતા સંત કબીરના નામથી આપણે સર્વે સુપરિચિત છીએ સાથે સાથે તેઓના પદોએ પણ ઘણા બધા લોકોની અંદર ભક્તિભાવના એ જાગ્રત કરેલી છે સંત કબીર લાહોરના રાજમાર્ગ પરથી પસાર થતા હતા તે સમયે તે જ રોડ ઉપરથી તે જ માર્ગ ઉપરથી એક સ્મશાન યાત્રા પસાર થતી હતી એક માણસને થાઠડીની અંદર બાંધીને ઉચકીને લોકો ત્યાંથી લઈને પસાર થતા હતા સાથે સાથે હિન્દુના રિવાજ પ્રમાણે લોકો આહલેખ જગાવતા હતા ભજન કરતા હતા રામ સત્ય હે રામ બોલો ભાઈ રામ સંત કબીર તેઓની પાસે પધાર્યા અને પછી કહે છે કે તમે શા માટે રામનું નામ લો છો આટલા બધા એ કહે છે સ્મશ્યાની યાત્રાની અંદર અમે નીકળ્યા છીએ આ માણસ મૃત્યુ પામ્યો છે એનો અગ્નિ સંસ્કાર કરવા માટે જઈ રહ્યા છીએ એટલે રામ નામનું રટણ કરીએ છીએ કબીર કહે છે કે જેની સ્મશ્યાની યાત્રામાં નીકળ્યા છો એ માણસ પોતે તો બોલતો નથી તો તમે બધા કેમ બોલો છો પેલા બધા સમજાવે છે કે એ માણસ ન બોલે કારણ કે માણસ મૃત્યુ પામ્યો છે જ્યારે અમે બધા જીવતા છીએ એટલે અમે બોલીએ છીએ કબીર તો બહુ મર્મભેદક વાણી બોલનારા કવિ કહેવાય છે કબીર કહે છે કે જે જીવતો હોય એ જ બોલે મરેલો હોય ન બોલે ના કે મરેલો હોય ક્યાંથી બોલી શકે જે જીવતા હોય એ જ બોલે તો કબીર કહે છે કે એમ કહી શકાય કે જે બોલે એ જ જીવતા અને જે ન બોલે એ મરી ગયેલા પહેલાં લોકો કંઈ સમજી શકતા નથી ત્યાર પછી કબીર કહે છે કે તમે રોજ બોલો છો ના કે રોજ તો નથી બોલતા તો કે પહેલાંનું તો એક દિવસે મૃત્યુ છે તમે નથી બોલતા એટલે બાકીના દિવસ તમે પણ મરેલા જ છો જે રામનું રટણ નથી કરતો જે રામનું નામ નથી લેતો એ વ્યક્તિ જીવતા છતાં પણ મરેલો છે એને સજીવ ન કહી શકાય જીવ હોય એટલે સજીવ એ તો છે જ પરંતુ સાથે સાથે પરમાત્માનું સ્મરણ જે વ્યક્તિ ન કરતો હોય એને જીવ ન કહી શકાય સજીવ ન કહી શકાય આપણે બધા કંઈક એવા સજીવ અહીંયા ભેગા થયા છે મહેસાણામાં બધા સજીવ તો છે જ પરંતુ ખરા અર્થની અંદર સજીવ જે પરમાત્માનું ભજન રટણ કરી રહ્યા છે સજીવ તો છીએ જ પરંતુ સાચી જાગૃતિ તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છે રામનું નામ તો બોલી રહ્યા છે પરંતુ એ રામ નામનો શું મહિમા છે એ નામની શું સામર્થ્ય છે એને સમજવા માટે તુલસીદાસે દોરેલા રાહે આપણે સર્વે પ્રયાણ કરી રહ્યા છે રામચરિત માનસના વંદના ક્રમની અંદર મંગલાચરણની અંદર તુલસીદાસે સજ્જનોને વંદન કર્યા દુષ્ટજનોને વંદન કર્યા ત્યાર પછી તુલસીદાસ આ સજ સજ્જન અને દુર્જનનો વિવેક શીખવ્યા પછી અધ્યાત્મ માર્ગે ચાલનારા તમામ સાધકોને સંગ કોનો કરવો

જો એને પડતા જળનો સંઘ થાય કહેતા કે જે નીચે તરફ ગતિ કરી રહ્યો છે એવા જળનો સંઘ જો આ રચકણને થાય તો એ કાદવમાં રૂપાંતરિત થઈ જાય છે તમે સંઘ કોનો કરો છો એ અતિશય અગત્યનું છે પોપટ અને મેના એ સજ્જનના ઘરની અંદર હોય તો રામ નામનું રટણ કરે છે અને કોઈ કસાઈના ઘરની અંદર રાખેલા હોય તો મારો કાપો એ પ્રકારે રટણ એના મુખની અંદરથી પણ નીકળે છે એટલે તુલસીદાસ કહે છે કે સંઘ કરવામાં ખૂબ વિવેક રાખવાની જરૂરિયાત છે ઘણા લોકો એવું બોલતા હોય છે કે અમારે તો બધા સાધુ સરખા આ વાક્ય જેમ કોઈ સન્નારી બોલે કે મારે તો બધા પુરુષ સરખા એના જેવું છે બધા પુરુષ સરખા એવું કોઈ સ્ત્રી બોલે તો એ સ્ત્રીને સન્નારી કહી શકાય પછી તો એને ગણિકાનું જ વિરુદ્ધ આપવું ઘટે એમ જે માણસ એવું બોલે કે અમારે તો બધા સાધુ સરખા આવું બોલીને દરેક સ્થાને જાય આદર દરેકનો પ્રણામ દરેકને પરંતુ સંગ સમાગમ એ તો આવા જે સત્પુરુષ હોય એનો જ સમાગમ કરી શકાય નહોતો નહીં તો આપણને ઉર્ધ્વગતિને બદલે અધો તરફ નાખતા હોય